नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनो रियल समाचार मा। समाचार नी शुरुआत करता पहला नजर करिए आजना मुख्य समाचार पर। वराछामा लाखोना हीराना बे पैकेटो मा चणानी दाळ अने रेती भरी हीरा दलाले करी छेतरपिंडी। सूरत मा खानगी बस सिटी वच्चे टक्कर बाद रस्ता वच्चे बस मुकी बन्ने ड्राइवर मारामारी थता ट्राफिक जाम सर्जायो। मेडिकल स्टोर ना मालिक पासे थी 50,000 रुपयानो तोड़ करनार कॉन्स्टेबल सहित 3 धरपकड़। वेसुमा मित्रे ज मित्र पर चप्पू थी कर्यो हुमलो, गंभीर इजा थी सारवार दरमियान मौत। लिंबायत मा गर्भपात करी भ्रूण फेंकवाने मुद्दे पोलीसे डॉक्टर ने करी अटकायत। कांग्रेस द्वारा प्रतिबंध लगावानी वात ने लईने शहरभर मा बजरंग दल द्वारा विरोध करायो। समाचार विगते जोईए। सूरतना हीरा बजारमां मंदी वच्चे छેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે। વરાછા મિની બજારમાં હીરાના દલાલે હીરાના પેકેટમાં ચણાની દાળ અને રેતી ભર્યા હતા। જ્યારે પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે દલાલનો ભાંડો ફૂટી ગયો હતો। આ મામલે હીરાના વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પ્રદીપ માધવજી ધામેલિયા અને હીરા લેનાર કિરણ કોઠારી સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે। હીરાની જગ્યાએ પેકેટમાં ચણા અને રેતી ભરેલા મળ્યા બાદ આ કેસમાં નોંધાયેલી ફરિયાદના આધારે વરાછા પોલીસે હીરા દલાલ પ્રદીપ ધામેલિયાની ધરપકડ કરી છે। થોડા સમય પહેલા મહીધરપુરા બજારમાં પણ આ પ્રકારનો કિસ્સે સામે આવ્યો હતો। સુરતના વરાછા મિની બજારમાં હીરા લેવેચનું કામ કરતા ભૂપત માંગુકિયાએ હીરા દલાલ અને વેપારીને 13,21,000ના હીરા વેચવા આપ્યા હતા। જોકે હીરાની જગ્યા પર ચણાની દાળ અને રેતી ભરીને તેમને પરત આપવામાં આવ્યા હતા। આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી। વરાછા મિની બજાર સહયોગ ચેમ્બરમાં ભૂપત માંગુકિયા તેમના ભત્રીજા સાથે હીરાનો વેપાર કરે છે। 24 એપ્રિલે હીરા દલાલ પ્રદીપ ધામેલિયા તેની પાસેથી 13,21,000ની કિંમતના હીરાના બે પેકેટ પાર્ટીને બતાવવા માટે લઈ ગયો હતો। જોકે પાર્ટીને બતાવ્યાની વાત કર્યા પછી હીરા દલાલ પ્રદીપે બંને પેકેટમાંથી હીરા કાઢી તેની જગ્યાએ પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરી દઈને વેપારીને છેતરવાનો પ્લાન ઘડ્યો હતો। હીરાના વેપારીને સીલ કરેલા પેકેટો બાબતે શંકા જતા હીરા દલાલની હાજરીમાં પેકેટો ખોલી નાખ્યા હતા। પેકેટો ખોલતા જ દલાલ પ્રદીપની પોલ ખુલ્લી પડી ગઈ। આ અંગે હીરાના વેપારી ભૂપત માંગુકિયાએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે, જેને આધારે પોલીસે પ્રદીપ માધવજી ધામેલિયા અને હીરા લેનાર કિરણ કોઠારી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે, જેમાં વરાછા પોલીસે હીરા દલાલ પ્રદીપ ધામેલિયાની ધરપકડ કરી છે અને આ કેસમાં અન્ય આરોપીની તપાસ કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાની સિટી બસને લઈને સતત કોઈકની કોઈ ઘટના સામે આવતી રહે છે। હીરાબાગ સર્કલ પાસેથી પસાર થતો હોય તે વખતે પ્રાઇવેટ બસ ચાલક અને સિટી બસના ડ્રાઈવર વચ્ચે મારામારી થઈ હતી, જેને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા। હીરાબાગ સર્કલ પાસે સિટી બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન ત્યાંથી પ્રાઇવેટ ટ્રાવેલ્સ પણ પસાર થઈ રહી હતી। પ્રાઇવેટ બસ ચાલકે સિટી બસ સાથે ટક્કર મારી હોવાની વાત સામે આવી છે। બસને ટક્કર મારતાની સાથે જ સિટી બસ આગળના કાચ પણ તૂટી ગયા હતા। ત્યારબાદ બંને બસ ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી, વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। બંને ડ્રાઈવરો જાહેરમાં જ બાખડિયા ભરતા હતા। આપાગીગા ટ્રાવેલ્સ દ્વારા સિટી બસને ટક્કર મારવામાં આવતા બંને ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી। સિટી બસના ડ્રાઈવરે સિટી બસના કોઓર્ડિનેટરને આ બાબતે જાણ કરી હતી। કોર્પોરેશન દ્વારા ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે। અતિ વ્યસ્ત એવા હીરાબાગ સર્કલ પાસે અકસ્માત થતા ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। મોટા વાહનો એકબીજા સાથે ટકરાતા રસ્તા પર અન્ય વાહન ચાલકો માટે પણ ખૂબ જ હાલાકી ઊભી થઈ હતી। પુણાના એક મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 1.5 લાખની માંગણી કર્યા બાદ 50,000નો તોડ કર્યો હોવાની પોલીસ કમિશનરમાં ફરિયાદ થયા બાદ ફરિયાદી પોલીસ સ્ટેશને બોલાવી રૂપિયા પરત આપી દીધા હતા। આ મામલે મેડિકલ સ્ટોરના વેપારી ભવાની શંકર રામલાલ પુણા પોલીસમાં ફરિયાદ આપી હતી, જેને આધારે પોલીસે પંકજ નામના પોલીસ કર્મીએ સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે, જેમાં એક પોલીસ કર્મી સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પુણાના અર્ચના સ્કૂલ પાસે વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવતા ભવાની શંકરે ફરિયાદ કરી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે એક વ્યક્તિ માથાના દુખાવાની ટીકડી લેવા આવ્યો હતો, જેને ગણતરીની મિનિટોમાં પુણા પોલીસના હેડ કોન્સ્ટેબલ પંકજ ડામોર ત્યાં પહોંચી પ્રતિબંધિત ડ્રગ્સનું વેચાણ કરો છો તેમ કહી નાર્કોટિક્સ એક્ટ હેઠળ
केस करवानी धमकी आपी हती। आथी भवानी शंकरे आ दवा शेड्यूल ड्रग्स न होवाथी जणाव्यु हतु। छता पंकजे तेमने रिक्षामां बेसाडी पोलीस केसमां करवानी धमकी आपी 1.5 लाख मांगणी करी हती। वेलनेस मेडिकल स्टोरना पुत्र अने पत्नीने पोलीस स्टेशने बोलावी अपशब्दो बोले अपमानित कर्या हता। पछी पुत्रए लईने લાંચિયા પોલીસ કર્મીએ પોતાના મોપેડ પર વરાછા પોદ્દાર આરકેશ પાસે લઈ જઈને મોપેડમાં પેટ્રોલ પુરાવ્યું, પછી એટીએમમાંથી 50,000 કઢાવ્યા હતા। પોલીસ કર્મીએ 50,000નો તોડ કરતા આખરે આ અંગે ભવાની શંકરે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી હતી। ઉચ્ચ પોલીસ અધિકારી સુધી મામલો પહોંચતા પોલીસ કર્મીએ 50,000 પરત આપી દીધા હતા। બાદ પોલીસે પંકજ નામના પોલીસ કર્મીને સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે। ભોગ બનનાર વેપારીની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી અને પંકજ નામના પોલીસ કર્મી સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા વિદ્યાર્થી પર અઠવાડિયા અગાઉ વેસુ ખાતે તેના જ મિત્રે ચપ્પુ નાઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારે આ યુવકનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર આક્રંદ મચી ગયો છે। મોતના પગલે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટક કરી છે। સુરતના લીંબાયત ખાતે આવેલા ઈચ્છાબા સોસાયટીમાં રહેતા 18 વર્ષીય હુજેફા હુમાયુ દેશમુખ ઉપર 2 તારીખે વેસુના સફલ સ્ક્વેર પાસે તેના 19 વર્ષીય મિત્ર જુનેદ વકાર અલી સૈયદને મળવા ગયો હતો। જ્યાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ આરોપી જુનેદે ચપ્પુ વડે હુજેફા પર હુમલો કરી બગલના ડાબા ભાગે તેમજ પેટમાં ચપ્પુના જીવલેણ ઘા ઝીક્યા હતા। મિત્ર જુનેદ દ્વારા હુજેફા પર ચપ્પુ વડે હુમલો કરાયા બાદ ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે હુજેફા હુમાયુ દેશમુખનું મોત નિપજ્યું હતું। પોલીસે જણાવ્યું હતું કે મરનાર હુજેફા અને જુનેદ વિદ્યાર્થીઓ હતા। આરોપી જુનેદ તેનો મિત્ર જ હતો। 6 મહિના પહેલા બુલેટ લેવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડાના સમાધાન માટે 2 તારીખે વેસુ ખાતે આવેલ સફલ સ્ક્વેર પાસે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં હુજેફા તેના મિત્ર કેફ દેશમુખ સાથે ગયો હતો। ત્યારે તેની અને આરોપી જુનેદ વચ્ચે ફરી ઝઘડો થયો હતો। ત્યારે આરોપીએ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આરોપી જુનેદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટક કરી લેવામાં આવી છે। ઘટનાને પગલે પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં આવેલા લીંબાયત વિસ્તારમાંથી 4 મહિનાના બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું। લીંબાયતની શિખા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાત કરી ભ્રૂણ ટેરેસ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હોસ્પિટલના સંચાલક ડોક્ટર વીરેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે। પટેલ નગર બ્રિજ પાસે રણછોડ નગરમાં શુભલક્ષ્મી સિરામિક નામની દુકાનમાં બાજુમાં આવેલ ટાઇલ્સના ગોડાઉનમાંથી ગત તારીખ 18મીના રોજ તાજો જન્મેલું ગર્ભનાળ સાથે જોડાયેલું બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું। સમગ્ર મામલે લીંબાયત પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકલ્યો હતો, જેમાં શિખા હોસ્પિટલની નર્સ અંજુ યાદવ ટેરેસ પરથી એક ડોલમાં ભ્રૂણ ફેંકતી કેમેરામાં નજરે ચડી હતી। સમગ્ર કેસનો ભેદ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો। પોલીસે આ કેસમાં પ્રથમ શિખા હોસ્પિટલની અંજુ યાદવની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસે ગેરકાયદે ગર્ભપાત કરાવનાર જ્ઞાનેશ્વર પઠાડે અને તેની પત્ની કાન્હો પાત્રા પઠાડેની ધરપકડ કરી હતી। હવે પોલીસે સમગ્ર મામલે ડોક્ટર વીરેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાથી સુરત આવેલા પતિ પત્ની દ્વારા ગેરકાયદેસર ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો। પોલીસે પૂછપરછમાં પતિ પત્નીને જણાવ્યું હતું કે 3જી વખત ગર્ભ રહી ગયો હતો અને અજાણતા કારણે દંપતીએ કોઈ દરકાર લીધી ન હતી, તેથી ગર્ભપાત કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે 3જા બાળકનું પાલન પોષણ કરવામાં મુશ્કેલીને કારણે પણ ગર્ભપાત કરાવ્યો હતો। ડોક્ટર વીરેન્દ્ર પટેલની ધરપકડ બાદ પોલીસે તેમના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ ઉપરાંત હોસ્પિટલમાંથી ગર્ભપાત કરાવવાના સાધનો અને દવાઓ પણ મળી આવી હતી। ડોક્ટર વીરેન્દ્રની દોરી સંચારથી નર્સે ગેરકાયદેસર ગર્ભપાત કર્યું હોવાનું સામે આવ્યું હતું। ગર્ભપાત મુદ્દે ડોક્ટર વીરેન્દ્ર અગાઉ પણ આ વિવાદમાં આવી ચૂક્યા છે। આ અગાઉ પણ ડોક્ટર વીરેન્દ્રની 1 વખત ધરપકડ થઈ ચૂકી છે। કર્ણાટકની ચૂંટણીમાં નેતાઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેને લઈને અનેક વિવાદો ઉભા થયા છે। તે પૈકી કોંગ્રેસના નેતાઓને બજરંગ દળ પર પ્રતિબંધિત લગાવવાની વાત કરતા દેશભરમાં તેના પડઘા પડ્યા છે।
बजरंग दल द्वारा कुमती निवार सुमति के संगी बेनर हेठ कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं। बजरंग दल द्वारा जाहेरात करवामां आवी हती के कोंग्रेस द्वारा जे निवेदन आपवामां आव्युं छे तेने कारणे स्वाभाविक रीते ज बजरंग दलना कार्यकर्ताओमां नाराजगी जोवा मळी रही छे। बजरंग दल आतंकवादी संगठन नथी के तेमना द्वारा कोई कार्य करवामां आवता नथी, तेम छतां तेना उपर मात्र पॉलिटिकली लाभ लेवा माटे कर्नाटकनी चूंटणीमां मेनिफेस्टोमां कोंग्रेस द्वारा बजरंग दल पर प्रतिबंधित लगावानी जाहेरात करवामां आवी हती, जेने लईने बजरंग दल द्वारा अलग अलग कार्यक्रमो आपवामां आवी रह्या छे। दक्षिण गुजरातना बजरंग दलना संयोजक कमलेश कायडाए जणाव्युं हतुं के कोंग्रेस द्वारा राजकीय लाभ काढवा माटे बजरंग दलनी छबी खराब करवानो प्रयास कर्यो छे। बजरंग दलने पीएफआई जेवा संगठनोनी श्रेणीमां राखवा योग्य नथी। बजरंग दल द्वारा सतत सामाजिक कार्यक्रमनुं आयोजन करवामां आवतुं होय छे अने देश विरोधी कोई पण प्रकारनी कामगीरी क्यारे पण बजरंग दलनो कोई कार्यकर्ता करतो नथी। તેમ છતાં પણ માત્ર રાજકીય દ્વેષભાવ રાખીને કોંગ્રેસ દ્વારા જે વાણીવિલાસ કરવામાં આવી રહ્યો છે તેને ભગવાન સદ્બુદ્ધિ આપે તેવા હેતુથી હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સરથાણામાં ચાર મહિલાએ બાળકીનું અપહરણ કરી માર મારી પ્રાઇવેટ પાર્ટમાં મરચાની ભૂકી નાખી ગરમ સાણજીથી ડામ આપવાના ગુનામાં બળાત્કારીની પત્ની અને તેની બહેનને સરથાણા વિસ્તારમાંથી એસઓજીના સ્ટાફે પકડી પાડી હતી। અગાઉ આ ગુનામાં મહિલાની માતા અને તેની બહેન પણ પકડાયા હતા। એસઓજીએ સંગીતા ઉમેશ ઉજરેગિયા અને તેની બહેન મનીષા છના ચોવસિયાની ધરપકડ કરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક પરિવારને 12 વર્ષીય બાળા તારીખ 8/4/2023 રોજ અપહરણ કરી દુષ્કર્મ કરવાના ગુનામાં સરથાણા પોલીસે ઉમેશ વશરામભાઈ ઉજરેગિયાને જેલ ભેગો કરી દીધો હતો। બાળાની માતા ચિલ્ડ્રન હોમમાંથી પુત્રીનો કબજો મેળવી ઘરે પરત થતી હતી તે વેળાએ ઉમેશની પત્ની સંગીતા અને માતા મધુબેન અને બહેન મનીષાએ રિક્ષાને આંતરી સગીરાની માતાને રિક્ષામાંથી ઉતારી બાળકીનું અપહરણ કરી લસકાણા ખાતે રહેતી કિરણ ઉર્ફે ટીના વાડદોણિયાના ઘરે લઈ ગઈ હતી। ત્યાં બાળકીને યુવતીની પત્નીએ સંગીતાએ કહ્યું હતું કે તું મારા ઘરવાળા સાથે ગયેલી અને ભેગી સૂઈને આવી છે, તને છોડવાની નથી એમ કહીને 12 વર્ષની બાળકી પર જુલમ આચર્યો હતો। ચારેય મળીને બાળકીને બાંધી દીધી હતી। તેને નિવસ્ત્ર કરીને રોષે ભરાયેલી મહિલાઓએ ગુપ્તાંગમાં મરચાવાળું પાણી નાખ્યું હતું। એટલું જ નહીં, આ ઉપરાંત બાળકીના બંને જાંઘના ભાગે ગરમ સાણસી વડે દામ આપ્યા હતા। બાદમાં બાળકીએ ચારેય મહિલાઓને બાળકી અધવચ્ચે છોડી દીધી હતી। પુત્રની શોધખોળમાં રહેલી માતાએ પોતાની બાળકી ખૂબ જ ગંભીર હાલતમાં મળી આવી હતી, જેને માતાએ બાળકીને લઈને સરથાણા પોલીસ મથકે પહોંચી હતી। માતાએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી, જે મામલે સરથાણા પોલીસે બાળકીની માતાની ફરિયાદ લઈ સંગીતા મનીષા મધુબેન તથા કિરણ ઉર્ફે ટીના વિરુદ્ધ પોક્સો અંતર્ગત ગુનો નોંધ્યો હતો। હાલ એસઓજીએ સંગીતા ઉમેશ ઉજરેગિયા અને તેની બહેન મનીષા છના ચોવસિયાની ધરપકડ કરી છે। નેશનલ હાઈવે 48 પર નવસારીના સર્વિસ રોડ સામે જગદીશ બેટરી ગેરેજમાં સંભવિત શોર્ટ સર્કિટને કારણે વહેલી સવારે 5:30 વાગ્યે આગ લાગી હતી, જેથી ફાયર વિભાગને જાણ કરાતા 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો। ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, જોકે એક ટ્રક બાઇક મળી અંદાજે 5 જેટલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા।
વહેલી સવારે નવસારી ફાયર વિભાગે આગનો કોલ મળતા બે વાહનોમાં 10 ફાયર કર્મચારી આવી પહોંચ્યા હતા, જ્યાં વિકરાળ બનેલી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે 1.5 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. વહેલી સવારે 5:30 નજીક આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવે છે. આગને કારણે ધુમાડાના ગોટા દૂરથી જોઈ શકાતા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ગેરેજ કમ્પાઉન્ડમાં મૂકેલા વાહનો પણ આગની ચપેટમાં આવ્યા હતા, જેમાં હાઈવા ટ્રક, કાર, બાઇક અને અંદાજે મળી 5 જેટલા વાહનો આગની ચપેટમાં આવ્યા હતા. આ સાથે જ આગમાં વેલ્ડિંગ, કલર અને બેટરીનો સામાન સહિત વાહનો બળીને ખાક થઈ ગયા હતા. જગદીશ બેટરીમાં રિપેરિંગ અને સેલિંગનું કામ થતું હતું, સાથે વેલ્ડિંગ અને કલર કામ આ બે અલગ અલગ દુકાનમાં હતી, એટલે કમ્પાઉન્ડમાં 3 લોકો કામ કરતા હતા ત્યારે સંભવિત રીતે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. નવસારી શહેરમાં છેલ્લા અઠવાડિયામાં આગની ઘંટામાં ચિંતાજનક વધારો થયો છે. ગરમીમાં ગરમી થતાં શોર્ટ સર્કિટથી આગના બનાવો વધી રહ્યા છે. આજના જમાનામાં ગાય સાથેના લગાવ અને તેનો અનોખો પ્રેમ ભાગ્યે જ જોવા મળતો હોય છે. બિલીમોરામાં આવેલા જહાંગીર ટોકીઝની આવેલી ગિફ્ટ શોપમાં રોજ તેના સમય અનુસાર ગાય આવે છે અને દુકાનની અંદર બેસી જાય છે. દુકાનના સંચાલક દીપકભાઈ ગાંધી દ્વારા પ્રથમમાં ગાય માતાની પૂજા કરવામાં આવે છે. રોજ હાર પહેરાવીને તેનું સ્વાગત પણ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દુકાનમાં કેટલા ગ્રાહકો દિવસ દરમિયાન આવતા હોય છે, પરંતુ આ ગાય કોઈ પણ ગ્રાહકે પછી દુકાનમાં ગોઠવેલી દરેક વસ્તુને નુકસાન પહોંચાડતી નથી. આ ગિફ્ટ શોપમાં થોડી જગ્યા હોવા છતાં પણ અહીંથી ગાયને હાંકવામાં આવતી નથી, જેથી દુકાનના સંચાલક દીપકભાઈ ગાંધીનો ગાય પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જણાય આવે છે. જો કે આ ઘટનામાં ક્રમ પરથી અનેક લોકોને શીખ લેવાની જરૂરિયાત ઊભી થાય છે. મહત્વનું છે કે ગાય માતા, જેને હિન્દુ સંસ્કૃતિમાં અનોખું મહત્વ છે, તમે ક્યારેક રોજબરોજ સોસાયટી કે રેસિડેન્શિયલ વિસ્તારમાં રખડતા પશુઓને જોતા હશો, જેમાં ખોરાકની શોધમાં ગાય માતા પણ ઘરે ઘરે ફરતી જોવા મળે છે. પરંતુ તમે આ ગાયને ક્યારેય તમારા ઘરમાં પ્રવેશવા દો એવું ભાગ્ય જ બને છે, ત્યારે બિલીમોરાની એક ગિફ્ટ શોપની દુકાનમાં ગાય માતાનો નિવાસ કેમેરામાં કેદ થયો છે. ભાઈ જયંતિભાઈ ગાંધી જાંગી ટોકીસની સામે જય બાલાજી ટોય જૈન ગીત. આપણે ત્યાં ગાય 3-4 વર્ષથી આવે છે ને આવે એટલે દરવાજો પહેલી વાર એવું થયેલું કે 11 સુધીને એ આવી ને આવીને હિટી અંદર ફરી ને એ એક જગા પર બેસી ગઈ. ત્યારથી આવે ને બેસી જાય. શું વ્યવસ્થા કરવામાં આવે છે ગાયની? એના માટે એને હું ભગવાનને આરતી પહેરાવું, એ ગાય માતાને જ આરતી પહેરાવું ને બિસ્કિટ બી ગાય માતાના માટે પાલેજી લાવું ને પાલેજી કવડાવું. કસ્ટમર આવે છે તો? કસ્ટમર આવે છે તો કોઈ મગજમારીની ગાય સાઈડ પડી જાલ્યા કરે, જીયા કરે. સુરતના રાંદેર મોરાભાગળ વિસ્તારમાં રહેતા ટ્રેનિંગ કન્સલ્ટન્ટ પાસે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગમાં સારું વળતર મળશે તેવું કહી 65 લાખ પડાવનાર ટોળકીના 3 સાગરીતને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે બનાવમાં પોલીસે વધુ એક આરોપીને પકડી પાડ્યો છે. સુરતના રાંદેર રોડ મોરાભાગર અમીધારા ડેરીની પાછળ ન્યૂ સૌરભ સોસાયટી ઘર નંબર 85માં રહેતા 49 વર્ષીય ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ડિસેમ્બર 2022માં વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો. તેમાં તમને અમારો મેઇલ મળ્યો કે નહીં તેમ પૂછતા ભાવેશભાઈએ વાતચીત શરૂ કરતા સિંગાપોરમાં રહેતી એશલી એરન્ડન્સને પોતાના મેટલ ગોલ્ડ કંપનીમાં હેડ ઓફ ગોલ્ડ ઓપરેશન હોવાનું જણાવ્યું હતું. બાદમાં એશલીએ પોતે ગોલ્ડ એક્સચેન્જમાં ગોલ્ડ એનાલિસિસ છું અને ગોલ્ડ ટ્રેનિંગનું કામ કરું છું, જો તમે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેનિંગ કરશો તો તમને સારું વળતર મળશે તેવું કહી શરૂઆતમાં 50,000નું રોકાણ કરાવી રજીસ્ટ્રેશન કરાવી એકાઉન્ટ ખોલાવ્યું હતું. ભાવેશભાઈએ બાદમાં ટુકડે ટુકડે તેમાંથી કુલ 65 લાખનું રોકાણ કર્યું હતું. જોકે તેમને અમુક રકમ ઉપાડવા રિક્વેસ્ટ નાખી તો પૈસા ઉપડ્યા નહોતા. આ અંગે એશલીએ પૂછતા તેને ટેકનિકલ સમસ્યા તથા સરકાર સાથે ટેક્સ બાબતે પડતી મુશ્કેલીઓનું કારણ જણાવ્યું હતું. ત્યારબાદ એશલીએ વાત કરવાનું બંધ કરતા પોતે છેતરાયો છે તેવું જણાતા ભાવેશભાઈએ સાયબર ક્રાઇમના ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરી હતી. આ અંગે સુરત સાયબર ક્રાઇમ ગતરોજ ગુનો નોંધી રિક્ષાચાલક ઝુબેર જૈનુદ્દીન શેખ, રિક્ષાચાલક ઇકબાલ ફિરોઝ અને ફોટોગ્રાફર મોહમ્મદ સલમાન શેખની ધરપકડ કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
વેસો વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જો કે પોલીસ તપાસમાં યુવતીએ લગ્નની ના કહેતા પ્રેમીએ ઉશ્કેરાઈને લાકડાના ફટકાથી હત્યા કરી પ્રેમી નાસી ગયો હતો. જો કે પોલીસે હત્યારા પ્રેમીની તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં વેસો વિસ્તારમાં જાહેર માર્ગ પર એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગેની માહિતી વેસો પોલીસને મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક મહિલાનું નામ વૈશાલી હતું. તેનો જ પ્રેમી કુણાલ સોનીએ યુવતીને લગ્નનું પૂછતા તેને ના પાડી હતી, જેથી ઉશ્કેરાયેલા પ્રેમીએ લાકડાના ફટકા મારી તેની હત્યા કરી તે નાસી ગયો હતો. હાલ પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં કોલ્ડ બિલ્ડિંગ પાસે હત્યાના કેસમાં કોર્ટમાં મુદ્દતે આવેલા આરોપીને બે સમયે ઉપરાછપરે ચપ્પુના ઘા ઝીકી હત્યાની ચર્ચારીત ઘટનામાં બંને આરોપીને પોલીસે ફરી એક વખત ઘટનાસ્થળ પર લાવવામાં આવ્યા હતા. હત્યાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. આ બંને હત્યારાઓ સુરત પોલીસે કરજણ પાસેથી ઝડપી પાડ્યા હતા. ત્યારે આરોપીઓ સાથે રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરતમાં 5 મેના રોજ કોર્ટની બિલ્ડિંગ બહાર જ હત્યાની હચમચાવવાની ઘટના સામે આવી હતી, જેમાં 5 મેના રોજ હત્યાના કેસમાં કોર્ટ મુદતે આવેલા સુરજ યાદવની હત્યા કરવામાં આવી હતી. હત્યાની અંગત અદાવતમાં કરણસિંહ રાજપૂત અને ધીરજસિંહ રાજપૂત નામના બે સમયે જાહેરમાં જ સુરજ યાદવના ચપ્પુના ઉપરાછપરી ઘા ઝીકી હત્યા કરી હતી. જાહેરમાં ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે ઘટના બન્યાના ગણતરીના સમયમાં બંને આરોપીને કરજણ પાસેથી ઝડપી પાડ્યા હતા. ત્યારે પકડાયેલા બંને આરોપીને 4 દિવસ બાદ ફરી બહાર કાઢીને ઘટનાસ્થળ પર લાવવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જાહેરમાં હત્યાની ઘટનાને લઈને સમગ્ર સુરતમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં બંને આરોપીઓ કરણસિંહ રામપાલસિંહ રાજપૂત અને ધીરજ પ્રમોદસિંહ રાજપૂતને કરજણ પાસેથી પોલીસે ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આરોપી રિમાન્ડ દરમિયાન આજે બંને આરોપીને ફરી એક વખત બહાર કાઢી કેસનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. સુરતના 8 વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કામ કરતી યુવતીને પ્રેમ સંબંધ તોડી નાખતા અમરોલીના વિધર્મી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તું વાત કેમ નથી કરતી, હું તને જીવવા દઈશ નહીં અને જાનથી મારી નાખીશ. આ પ્રકારની ગર્ભિત ધમકી આપતા હિન્દુ યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ઇબ્રાહીમ અમરોલી ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતના 8 પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં આવેલ ચોટા બજાર ખાતે વેલેસ દુકાનમાં કામ કરતી યુવતી બાજુના બૂટ ચપ્પલની દુકાનમાં કામ કરતા અમરોલીના ઇબ્રાહીમ યુસુફ શાહના સંપર્કમાં આવી હતી. જ્યાં બંને નોકરી કરતા હતા તે દુકાનો આજુબાજુમાં હોવાથી બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી, જે બાદમાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ઇબ્રાહીમનો સ્વભાવ સારો ન હોવાથી યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણ વિકામ મૂકી દીધો હતો. ઇબ્રાહીમ તેમ છતાં યુવતીને વારંવાર કોલ કરતો હતો, પરંતુ યુવતી કોલ ઉપાડતી ન હતી. તે પછી ઇબ્રાહીમે છોકરીને જે દુકાનમાં નોકરી કરતી હતી ત્યાં જઈને તમે જ ઘરે જઈને પહોંચી જઈ તું મારી સાથે વાત કેમ નથી કરતી, હું તને જીવવા દઈશ નહીં અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇબ્રાહીમ ગર્ભિત ધમકીઓથી ડઘાયેલી યુવતીએ ભયભીત થઈને 8 પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે 8 પોલીસે અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા ઇબ્રાહીમ યુસુફ શાહ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. હાલ તો આરોપીની 8 પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વરાછામાં લાખોના હીરાના 2 પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરી હીરા દલાલે કરી છેતરપિંડી. સુરતમાં ખાનગી બસ સિટી બસ વચ્ચે ટક્કર બાદ રસ્તા વચ્ચે બસ મૂકી બંને ડ્રાઈવર મારામારી કરતા ટ્રાફિક જામ સર્જાયો. મેડિકલ સ્ટોરના માલિક પાસેથી 50,000 રૂપિયાનો તોડ કરનાર કોન્સ્ટેબલ સહિત 3ની ધરપકડ. વેસુમાં મિત્રએ જ મિત્ર પર ચપ્પુથી કર્યો હુમલો, ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત. લિંબાયતમાં ગર્ભપાત કરી ભ્રૂણ ફેંકવાને મુદ્દે પોલીસે ડોક્ટરની કરી અટકાયત.
કોંગ્રેસ દ્વારા પ્રતિબંધ લગાવવાની વાતને લઈને શહેરભરમાં બજરંગદળ દ્વારા વિરોધ કરાયો। આ હતા અત્યાર સુધીના સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।